एकदम क्लियर करो पुण्य ने पुरुषार्थ सोच तो याद रखो आ जगत में कोई पण कार्य थाय छे कार्यनी पाछळ बहु महत्वना पांच कारण छे एक कार्य थाय छे एनी पाछळ पांच रीजन छे मेके तमे जन्म लीधो एमां मात्र कोई एक कर्म एक एक कारण नतुं पांच कारण हता हाँ ये बात जुदी छे कोई कारण वधारे पड़तो भाग भजवे कोई कारण ओछो भाग भजवे तमने कोई पूछे कि बाळक माना पेटमां 9 महीना केम छे 9 મહિના જે પેટમાં રહે છે એમાં મહત્વનું કોઈ કારણ હોય તો કાળ નામનું કારણ છે ફિક્સ જ છે 9 મહિનાનો કાળ પસાર થાય ત્યારે બાળકનો જન્મ થાય કેરીનો ગોટલો જમીનમાં જાય 5 વર્ષ થાય ત્યારે આંબો આવે આ 5 વર્ષ કેરીના જે થાય છે ને એની પાછળ કયું ફેક્ટર છે કાળ નામનું છે એક કારણ કાળ છે એક કારણ છે કર્મ છે એક જ ઘરમાં એક બુદ્ધિશાળી આવે છે અને એક મેન્ટલ રિટાયર આવે છે આવે કે ના આવે એક જ ઘરમાં એક છોકરો અટ્ટો પટ્ટો જન્મે છે ને એક છોકરાને જન્મથી વાલમાં કાણું છે વાય અરે ક્યારેક ટ્વિન્સ હોય એક ટ્વિન્સમાંથી એક એક છોકરો છે અપ ટુ ડેટ એકદમ સ્માર્ટ છે અને બીજો કાળિયો નીકળ્યો વાય કર્મ મૈણા સુંદરી અને સુર સુંદરી બંને બહેનો હોવા છતાં મૈણા કોઢિયો મળ્યો એમાંય કર્મ અને કોઢિયો મટીને શ્રીપાળ થઈ ગયા એમાં પણ કર્મ સુર સુંદરીને રાજકુમાર મળ્યો એ કર્મ અને રાજકુમાર મળ્યા પછી એને પણ નાચવું પડ્યું ડાન્સર બનવું પડ્યું દુનિયાની સામે એક રાજકુમારી નાચ કરીને પોતાનું પેટ ભરે એની પાછળ પણ કર્મ છે ધીરુભાઈ અંબાણી ક્યારેક ઝાડુ મારતા હતા કે નરેન્દ્રભાઈ મોદી ક્યારેક ચાના સ્ટોર ઉપર ચા વેચતા હતા એ કર્મ અને રિલાયન્સના મેગા સ્ટાર બની જાય કે છેક પ્રાઇમ મિનિસ્ટરના પદ સુધી પહોંચી જાય એને પણ શું કહેવાય કર્મ કર્મને બે પ્રકાર શુભ કર્મ અશુભ કર્મ અહીંયા ચક્રવર્તી હોય ત્યારે શુભ કર્મ હોય પણ મરીને સાતમી નરકમાં જાય એટલે કયું કર્મ ઉદયમાં આવે અશુભ કર્મ તો આપણા જીવનના સુખ અને દુઃખની પાછળ જો કોઈ રીઝન હોય તો કયું છે ફેક્ટર કર્મના છે એટલે નંબર એક કાળ નંબર બે કર્મ તો પુણ્ય એ કયા ફેક્ટરમાં જાય કર્મના ફેક્ટર તમે કીધું ને હમણાં કે કોરોનાની અહીંયા મહામારી ચાલે છે અમને ગાઈડન્સ આપો ગાઈડન્સ પછી લોકો પૂછવા આવે છે મારા સાહેબ એ કબ તક ચલેગા હું એમ પૂછું છું જીવનમાં જ્યારે સુખનો સૂર્યોદય ચાલતો હતો મધ્યાહ્નમાં પહોંચી ગયા હતા ત્યારે આમાંથી કોઈ પૂછવા આવ્યું મારા સાહેબ એ સુખ કબ તક ચલેગા કિસીને પૂછા દુઃખ મે હી દેવ યાદ આતે દુઃખ મે હી ગુરુ યાદ આતે દુઃખ મે હી ધર્મ યાદ આતા હૈ દુઃખ આવે ત્યારે કબ તક ચલેગા સુખ આવે ત્યારે નહીં દેવ નહીં ગુરુ નહીં હું ઘણી વાર એક પ્રસંગ કહેતો ચાર માળના બિલ્ડિંગ ઉપર કોન્ટ્રાક્ટર ઉપર ઊભો તો ટેરેસ પર નીચે મજૂર કામ કરતો મશીનની ઘરઘરાટી એટલી જબરજસ્ત ચાલતી હતી કે કોન્ટ્રાક્ટર ને મજૂરનું કામ હતું એને બૂમ પાડી પણ ઓલા સંભળાય જ નહીં એટલું ઇમરજન્સીનું કામ હતું મજૂર પાસે મોબાઈલ નહોતો બૂમ પાડ્યા વગર છૂટકો નહોતો લિફ્ટ હજી ચાલુ થઈ ન હતી નીચે ઉતરી શકાય એમ નહોતું એણે બૂમ પાડી ના સાંભળી એટલે એને થયું એક કામ કરવા દે એણે 10નો સિક્કો કાઢ્યો ઉપરથી ફેંક્યો વાગ્યો વાગીને નીચે પડ્યો એને જોયું ઓ સૂર્યના પ્રકાશમાં ચમકતો 10નો સિક્કો લઈ ચૂમી મૂકી हम लोग कितने हरामखोर हैं सुख किसने भेजा उसमें इंटरेस्ट नहीं है क्या भेजा उसमें इंटरेस्ट और दुख क्या भेजा वो इंटरेस्ट नहीं है किसने भेजा उसमें इंटरेस्ट उरानदेव कमाल नो मानस है ऊपर पर नहीं जो तो क्या थी आ रहे
કઈ વાંધો નહીં, એ ન છુએ તો મારે અત્યારે ઉતાવળ છે. એને 10 ગ્રામની ચાંદીની લગડી કાઢીને ઉપરથી બરાબર નિશાન લઈને ફેંકી, અહીંયા વાગી, નીચે પડી, પાછું ચમક્યું. વાહ, આજ ભગવાન મારા પર ખુશ થઈ ગયા લાગે છે, લઈને મૂકી દીધી. કોણ દે રહા હૈ કુછ? ઓલાને થયું હજી એક પ્રયોગ કરવા દે. એની પાસે 1 ગ્રામની સોનાની લગડી હતી, એને બરાબર બાંધી અને એને ફેંકી, માથા પર વાગી અને પડી. ઓ સોનું લઈને ચૂમીને મૂકી. ક્યાં ક્યાં મિલા? 10 રૂપિયા. ઓર ક્યાં મિલા? ચાંદી. ઓર ક્યાં મિલા? ઉપર જોવાની વાત ને. હવે ઓલાનો પિત્તો ગયો, એણે સીધો પથરો લીધો અને બરાબર નિશાન લઈને માર્યું. જ્યાં વાગ્યું ત્યાં ઉપર, કોને હરામ કર, કિસને મુજે પથ્થર મારા. વાર્તા પૂરી. કોન્ટ્રાક્ટરે મજૂરને શું ગાળો આપી એમાં આપણે નથી જવું. હું આનો ઉપનય એવી રીતે ઘટાવું છું કે ભગવાન તમને સુખ આપે છે.